नमस्कार बाळको, विडियो लेक्चरमां फरी तमारा બધાનું સ્વાગત છે। તો આપણે લાસ્ટ વિડિયોમાં જોયું હતું તમારી ચોપડીમાં પેજ નંબર 148 ઉપર 1 બરાબર અને છેલ્લે આપણે લાસ્ટમાં સૂત્ર જોયા હતા પરિમિતિ અને ક્ષેત્રફળના। તો તમે બધાએ તે મોજે કરી લીધા હશે। તો ચાલો હવે આપણે આજે જોઈએ મહાવરો જે તમારી ચોપડીમાં પેજ નંબર 148 ઉપર જ આપેલું છે। મહાવરામાં શું કીધું છે પહેલામાં કે અરબાઝના રસોડામાં ભોઈ પડીએ લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે। લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી છે, તેનું રસોડું 220 સેમી લાંબું અને 180 સેમી પહોળું છે, તો તેની કેટલી લાદીઓની જરૂર પડશે? તો ચાલો જુઓ, પહેલા તો એના ભોઈ તળિયે લીલા રંગની લાદીઓ બેસાડવા ઈચ્છે છે બરાબર। તો ધારો કે આ એનો રસોડાનું ભોય તળિયું છે બરાબર, તો આમાં તે લાદી બેસાડવા ઈચ્છે છે લીલા રંગની। તો હવે તેની લંબાઈ કેટલી છે? તો કે 220 સેમી લાંબું છે અને પહોળાઈ છે 180 સેમી પહોળું છે બરાબર, ને લાદીની લંબાઈ આપણે આપેલી છે, લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી છે। તો દરેક બાજુની લંબાઈ 10 સેમી છે તો એનો મતલબ શું થયો કે લાદી છે ચોરસ બેસાડવાની છે બરાબર, તો આ દરેક બાજુની લંબાઈ 10 સેમી, આ પણ દસ સેમી, આ એ 10 સેમી અને આ એ 10 સેમી બરાબર, ને આ તો તમને ખ્યાલ જ છે કે આ 220 સેમી હોય તો અહીંયા પણ 220 સેમી હોય લંબાઈ, અહીંયા 180 સેમી તો અહીંયા પણ 180 સેમી હોય બરાબર। ચાલો આટલું ક્લિયર થઈ ગયું। હવે શું કીધું છે કે તો તેને કેટલી લાદીની જરૂર પડશે? તો એની પહેલા આપણે શું કરશું, પહેલા તો આપણે અરબાઝ છે એના ભોય તળિયાનું ક્ષેત્રફળ શોધી લઈએ, ત્યાર પછી એની લાદીનું ક્ષેત્રફળ શોધી લઈએ, અને પછી કેટલી લાદીની જરૂર પડે તે લાસ્ટમાં જોઈએ બરાબર। તો પહેલા શું કરશો આપણે કે ભોય તળિયાનું ક્ષેત્રફળ બરાબર, ચાલો ક્ષેત્રફળનું સૂત્ર શું છે, ભોય તળિયું કેવું છે કે લંબચોરસ છે બરાબર, ચોરસ નથી એટલે તેની લંબાઈ અને પહોળાઈ અલગ અલગ આપેલું છે, એટલા માટે આપણે ખ્યાલ આવી જાય કે લંબચોરસ હશે। તો ભોય તળિયાનું ક્ષેત્રફળ એમાં આપણે કયું સૂત્ર મૂકશું, ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે। ચાલો લંબાઈ કેટલી છે, 220 સેમી આપેલી છે, પહોળાઈ કેટલી છે, 180 સેમી આપેલી છે। તો હવે બે નો ગુણાકાર કરો છે, 220 ગુણ્યા 180 કરો છે, પેલા બે શૂન્ય મૂકી દેશું, પછી 18 દુ 36 માં 6 વધી 3 18 દુ 36 ને 3 37 37 ને 39 કેટલા આવ્યા, 39 600 સેમી બરાબર, 600 ચોરસ સેમી। પરિમિતિ હોય તો સેમી આવે, પણ આ શું કીધું ક્ષેત્રફળ, તો અંદરનું માપ આપણે જોવાનું હોય બરાબર, એટલે ચોરસ સેમી। હવે શું કીધું છે આપણે કે આપણે ભોય તળિયાનું ક્ષેત્રફળ મળી ગયું, હવે શું કરવાનું છે આપણે, લાદીનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો લાદીનું ક્ષેત્રફળ બરાબર, લાદી કેવી છે ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, ને જો બધી બાજુઓની લંબાઈ સરખી છે, દરેક બાજુની લંબાઈ 10 સેમી આપેલી છે, તો ચોરસ લાદી થઈ ને, તો તેનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ થશે, તો લંબાઈ શું છે 10 સેમી, અહીંયા લંબાઈ 10 સેમી, તો કેટલી થશે 10 10 100 ચોરસ સેમી બરાબર। તો હવે શું કીધું છે, લાદીની કેટલી લાદીની જરૂર પડશે? તો આપણે ભોય તળિયાનું ક્ષેત્રફળ મળી ગયું, લાદીનું ક્ષેત્રફળ મળી ગયું, તો હવે આ લાદી છે એને અહીંયા બેસાડવાની છે બરોબર ભોય તળિયે, તો હવે કેટલી લાદીની જરૂર પડશે? તો શું કરશો આપણે, ભોય તળિયાનું ક્ષેત્રફળ ભાગ્યા લાદીનું ક્ષેત્રફળ કરી લઈએ તો આપણે લાદીની સંખ્યા મળી જશે। તો આપણે અહીંયા એ રીતના કરશું, તો લાદીની સંખ્યા બરાબર ભોય તળિયાનું ક્ષેત્રફળ છેદમાં
શું લખ્યું આપણે લાદી નું ક્ષેત્રફળ? ચાલો ભોયતળિયા નું ક્ષેત્રફળ કેટલું છે તમે જોઈ શકો છો, 39,600 ચોરસ સેમી. પછી લાદી નું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી. ચાલો તો જુઓ નીચે શું 100 છે અને ઉપર 39,600, 3 અને 6 ના આપણે શૂન્ય શૂન્ય ઉડી જશે બરાબર, પછી બીજું શૂન્ય પણ ઉડશે. તો 306 નું ભાગ્યા 1 એટલે કેટલી લાદીની જરૂર પડશે? 306 લાદીની જરૂર પડશે બરાબર. તો અરબાઝ ને તેના ભોય તરીકે લાદી બેસાડી હોય રસોડામાં તો તેને કેટલી લાદીની જરૂર પડશે? કે 396 લાદીની જરૂર પડશે. તો આપણ વ્યવસ્થિત તમારી બુકમાં આ રીતે લખી લેજું. ચાલો તો હવે બી શું કીધું છે? ચોરસ બગીચાની ફરતે ફરેલી વાડની લંબાઈ 20 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો જુઓ ચોરસ બગીચો આપણે કીધું છે, કઈ જ દીધું છે કે ચોરસ બગીચો બરાબર. તો એની ફરતે આની ફરતે આ રીતે આમ વાડ કરેલી છે બરાબર, તો એની લંબાઈ કેટલી છે? 20 સેમી. આ વાડની લંબાઈ છે 20 સેમી. તો એક બાજુની લંબાઈ કેટલી થશે? તો આપણે શું કરશું, આ વાડની લંબાઈ આખી 20 સેમી છે એનો મતલબ શું થાય કે પરિમિતિ 20 સેમી છે ચોરસ બગીચાની બરાબર. તો ચોરસ બગીચાની પરિમિતિ 20 સેમી છે બરાબર. તો આપણે શું લખશું, પહેલા બગીચાની એક બાજુની લંબાઈ બરાબર, આપણે એક બાજુની લંબાઈ શોધવાની છે, આપણે આખું આપી દીધી છે લંબાઈ એટલે પરિમિતિ આપી છે. તો એક બાજુની શોધી હોય તો આપણે શું કરીએ, 20 ભાગ્યા 4 કરી નાખશું બરાબર. પરિમિતિ ભાગ્યા 4 કરીએ તો આપણે એક બાજુની લંબાઈ મળી જાય. તો બગીચાની એક બાજુની લંબાઈ બરાબર બગીચાની પરિમિતિ ચોરસ બગીચાની પરિમિતિ ભાગ્યા શું કરશું 4. તો ચોરસ બગીચાની પરિમિતિ કેટલી આપેલી છે? 20 સેમી. ભાગ્યા 4 કરીએ છીએ કેટલા થશે? તો 20 × 5 = 100 એટલે 5 સેમી. એક બાજુની લંબાઈ કેટલી થશે? 5 સેમી. તો જુઓ તમે એક બાજુ 5 સેમી લખો તો અહીંયા સામે પણ 5 સેમી થશે. તો 5 ને 5 = 10, તો અહીં 5 સેમી, અહીં 5 સેમી બરાબર. તો 5, 5, 5 અને 5 તો 20 સેમી થઈ જશે. તો આ રીતે આ દાખલો થશે. હવે જુઓ આગળ શું કીધું છે, એક પાતરા 20 સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસની પહોળાઈ 4 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? હવે એક પાતરા 20 સેમી વાયરમાંથી લંબચોરસ આ રીતના બનાવવાનું કીધું છે બરાબર. તો આની 20 સેમી લાંબો વાયર છે તો લંબચોરસ બનાવવામાં કીધું તો એની પહોળાઈ કેટલી કીધી છે? 4 સેમી. ધારો કે આ 4 સેમી આપેલી છે બરાબર પહોળાઈ, તો તેની લંબાઈ આ શોધવાનું છે. આપણે આને આ 4 સેમી પહોળાઈ આપી દીધી છે પરંતુ આપણે શું કીધું છે, લંબાઈ કેટલી થશે બરાબર. તો પહેલા તો આપણે શું કરશું હવે કે પરિમિતિ બરાબર આપણે તે સૂત્ર મૂકશું. પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ. હવે પરિમિતિ આપણે શું કીધું છે કે 20 સેમી લાંબા વાયરમાંથી, જુઓ 20 સેમી એટલે આખો વાયર છે તે 20 સેમીનો છે બરાબર, જેનાથી લંબચોરસ બનશે એટલી આપણી પરિમિતિ થઈ. તો પરિમિતિ 20 આપી દીધી છે. હવે 2 × લંબાઈ કેટલી આપી છે? તો લંબાઈ આપણે શોધવાની છે, લંબાઈ કેટલી થાય? તો લંબાઈ આપી નથી, તો લંબાઈ એમને રાખશું ને પહોળાઈ છે 4 સેમી બરાબર. ત્યારે તો હવે શું કરશું, 20 = 2 આની હારે ગુણાકારમાં છે, 2 આની સાથે ગુણાકારમાં છે, તો 2 × લંબાઈ વત્તા 2 × 8 સેમી બરાબર, પહોળાઈ 8 સેમી થઈ. હવે ચાલો શું કીધું છે આગળ જોઈએ કે જુઓ આ 8 છે એ પ્લસ છે બરાબર, મીન્સ કે સરવાળામાં છે, પણ એ આ બરાબરની 8 આવે તો શું થશે, બાદબાકીમાં થશે બરાબર. તો શું કરશું, 20 - 8 = 2 × લંબાઈ થશે, અથવા
लंबाई तमે લખો તો પણ ચાલે, તો 20 માઈનસ 8 એટલે કેટલે લખું, 12 બરાબર 2 ઇન્ટુ લંબાઈ, એમ લખી શકે. તો હવે જુઓ, આ પેલા શું કર્યું, 8 છે એ પેલા તો સૂત્રમાં જ આપણે રકમ મૂકી, પછી આ 2 છે એ લંબાઈ અને પહોળાઈ સાથે ગુણાકાર કર્યો, તો 2 ગુણ્યા લંબાઈ, તો 2 લંબાઈ આવશે એટલે 2 ઇન્ટુ લંબાઈ જ કહેવાય ને, 2 ગુણ્યા લંબાઈ પ્લસ 2 ચોક 8 છે ની બરાબર. હવે 8 જો, 8 સરવાળા હશે પ્લસ છે 8 બરાબર, તો સામે જાય તો માઇનસ થશે બરાબર, તો આપણે માઇનસ કર્યા 20 માઇનસ 8 તો 12 થયા. હવે 2 ગુણ્યા લંબાઈ તો છે, તો હવે શું કરશું, જો આ 2 છે લંબાઈ સાથે ગુણાકારમાં છે ને, તો બરાબર ની સામે જાય તો ભાગાકાર થશે, જો પ્લસ હોય તો માઇનસ થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય બરાબર. તો શું કરશું હવે, 12 ભાગ્યા 2 બરાબર લંબાઈ કરશું, કારણ કે 2 છે તો અહીં ભાગાકારમાં આવી ગયા, હવે 2 6 12 તો લંબાઈ કેટલી થશે, લંબાઈ બરાબર 6 સેમી. તો આ દાખલો છે, આ રીતે થશે. તો જુઓ આ 4 ને 4 8 તો આપેલું છે, તો લંબાઈ જુઓ 6 ને 6 12 બરાબર, તો 12 ને 8 કેટલા થશે, 20 થઈ ગયા. તો જુઓ 20 સેમી લાંબો વાયર, તો જો તમે જવાબ આ રીતના પણ મેળવી શકો. તો પેલા દાખલો કરવાનો ને પછી આપણે સાચા છે કે નહીં એ પારો મેળવી લેવાનો બરાબર. તો આ તમે ચોપડી તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો. ચાલો તો હવે આગળ શું કીધું છે, ડી એક ચોરસ કેરમ બોર્ડ ની કડી મીટી 320 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. તો આપણે જુઓ એક ચોરસ આ રીતના કેરમ બોર્ડ આપેલું છે, તો તેની પરિમિતિ શું કીધું છે, 320 સેમી. તો આખા આ બધી ચારેય બાજુઓનો સરવાળો થાય ને એ પરિમિતિ બને બરાબર, તો આખું કેટલું છે, 320 સેમી. તો તેનું ક્ષેત્રફળ શું છે, તો જુઓ આપણે ક્ષેત્રફળનું સૂત્ર શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર. તો આપણે ચોરસ છે તો આની સૂત્ર શું થશે, લંબાઈ ગુણ્યા લંબાઈ થશે, તો આપણે એક બાજુની લંબાઈ મળી જાય તો આપણે ક્ષેત્રફળ મળી જાય કે નહીં કેરમની. તો પહેલા આપણે લંબાઈ શોધવા માટે શું કરશું, તો પરિમિતિ 320 આપેલી છે, તો આપણે ચારેય બાજુની લંબાઈ આપેલી છે, તો આપણે એક જ બાજુની શોધવાની છે બરાબર. તો આપણે શું કરશું કે એક બાજુની લંબાઈ બરાબર શું કરશું, પરિમિતિ ભાગ્યા 4 કરશું બરાબર, ચોરસ ની પરિમિતિ ભાગ્યા 4, પરિમિતિ કેટલી છે, 320 ભાગ્યા 4 કરશું, તો કેટલા આવશે, 4 8 32 એટલે 80 સેમી. તો પરિમિતિ શું આવી, 80 સેમી. તો એક બાજુની લંબાઈ શું શું થશે, આની 80 સેમી થશે બરાબર. તો હવે શું કીધું છે, તેનું ક્ષેત્રફળ. તો જુઓ આપણે પહેલા જ કીધું કે ચોરસ કેરમ બોર્ડ છે એટલે ચારે બાજુની લંબાઈ સરખી, અહીંયા 80 છે તો આ પણ 80 થશે, અહીંયા 80 થશે અને આ પણ 80 થશે બરાબર. ચારે બાજુની લંબાઈ જો સરવાળો કરો તો 320 થશે બરાબર. તો હવે આપણે ક્ષેત્રફળ શોધી લઈએ, કારણ કે ક્ષેત્રફળનું સૂત્ર શું છે, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. શા માટે લંબાઈ ગુણ્યા લંબાઈ કર્યું, તો કે ચોરસ કેરમનું શોધવાનું છે, ચોરસ કીધું છે એટલા માટે બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, તો લંબાઈ કેટલી છે, 80 ગુણ્યા 80 બરાબર, તો 8 8 64 અને 0 0 2 બરાબર, એટલે 64 ચોરસ સેમી. તો પરિમિતિ ઉપરથી આપણે ક્ષેત્રફળ મેળવી લીધું બરાબર. કઈ રીતે કરું તમે જોયું ને, તો ક્ષેત્રફળ શું થશે, 64 64 ચોરસ સેમી. ચાલો હવે ઈ આપેલું છે, નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલી ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય. તો જુઓ તમારી ચોપડીમાં પણ આવી રીતે વ્યવસ્થિત તમારી બુકમાં હશે કે આવી રીતના સફેદ ડિઝાઇન આપેલી છે બરાબર, તો તેમાં તમે ત્રિકોણાકાર કેટલી લાદીઓ ગોઠવી શકશો, તો તમે ત્રિકોણાકાર કેટલી લાદી ગોઠવી શકશો, તો ત્રિકોણના અડધા એ ચોરસ સેમી છે બરાબર. કે તમને બાજુમાં આપ્યું છે કે અડધો ત્રિકોણ છે, તે શું કીધું છે, આ ત્રિકોણ અડધા ચોરસ, આ ત્રિકોણ અડધા ચોરસ સેમીનો છે. તો પહેલા તો આમાં ત્રિકોણાકાર કેટલી લાદીઓ ગોઠવી શકાય, તો આ એક
બે ત્રણ ચાર, અને આ ચોરસ બન્યો પણ બે ત્રિકોણ નો બન્યો ને, એટલે પાંચ અને છ. તો તમે જવાબ માં શું લખશો કે છ લાદીઓ ગોઠવી શકાય. હવે શું કીધું છે કે ડિઝાઇન નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી. તો ડિઝાઇન નું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થાય? તો પેલા તો વચ્ચે એક ચોરસ આપેલો છે બરાબર, એટલે એ આવશે એક ચોરસ બરાબર. ને આ બધા ત્રિકોણ કેટલા છે? અડધા અડધા સેમી ના છે બરાબર, અડધા ચોરસ સેમી ના છે. તો અડધું ને અડધું એક બરાબર, અડધું અડધું એક એટલે એક બે અને આ એક, એટલે કેટલા ચોરસ સેમી થશે? ત્રણ ચોરસ સેમી નું થશે બરાબર. તો ડિઝાઇન નું ક્ષેત્રફળ કેટલું થશે? ત્રણ ચોરસ સેમી. કારણ કે જો આ એક ચોરસ આપેલું છે, પછી અડધું ને અડધું એટલે એક થશે, તો બે ચોરસ થયા, પાછું અડધું ને અડધું એક એટલે કે ત્રણ ચોરસ બરાબર. તો ડિઝાઇન નું ક્ષેત્રફળ થશે ત્રણ ચોરસ સેમી. હવે જો તમને નીચે શું કીધું છે, ચાર અને છ ચોરસ સેમી નું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન તૈયાર કરો. તો આ કેટલા ચોરસ નું ક્ષેત્રફળ હતું? તો ત્રણ ચોરસ નું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન છે, પણ આપણે ચાર અને છ ચોરસ સેમી નું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન તૈયાર કરવાની છે. તો કઈ રીતના કરશું? તો પેલા તો જો આ અડધું ત્રિકોણ લેશું બરાબર, પછી આ રીતે આખું. તમે તમારી રીતે જાતે આવડે એવી ડિઝાઇન બનાવી શકો છો બરાબર. એક બે ત્રણ અને કેટલા ચાર કીધા છે ને, તો જુઓ આ એક ચોરસ, આ બે ચોરસ, આ ત્રણ ચોરસ અને આ ચાર ચોરસ બરાબર. તો જો એક ડિઝાઇન આ રીતે તૈયાર થશે. ચાલો હવે છ ચોરસ સેમી નું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન તૈયાર કરી લઈએ. તો એ કઈ રીતના થશે જુઓ. તો પેલા તો આ રીતે એક ચોરસ બનશે, પછી આ રીતે બીજું ચોરસ બનશે, પછી આ રીતે ત્રીજું ચોરસ બનશે. તમારી ચોપડીમાં તમે વ્યવસ્થિત બનાવી શકશો બરાબર, એમાં દોઢ સરખા આપેલા હોય છે. પછી આ રીતે ચોથું બનશે, પછી આ રીતે પાંચમું બનાવી શકશો તમે. અને છઠ્ઠું કઈ રીતના કરશો કે એક સાઈડ અહીંયા ત્રિકોણ કરી લેશો આપણે, ને એક આ સાઈડ ત્રિકોણ આવશે બરાબર. તમારી ચોપડીમાં વ્યવસ્થિત આવી જશે એક આ સાઈડ ત્રિકોણ. તો આ રીતે તમને છ બની જશે બરાબર, એક આ સાઈડ ત્રિકોણ બની જશે તમારી બુકમાં બરાબર. એમાં ડોટ તમને સરખા આપેલા હશે. તો આ રીતે એક બે ત્રણ ચાર પાંચ અને અડધા અડધા બે ત્રિકોણ, એટલે છ ચોરસ સેમીની ડિઝાઇન બની જશે. તમે તમારી જાતે પણ વ્યવસ્થિત બીજી કોઈ અલગ ડિઝાઇન તમને આવડતી હોય તો આ રીતે બનાવી શકો. પણ ચાર ચોરસ સેમી અને છ ચોરસ સેમી એનો માપ આપણે આપેલો છે, એ રીતના ડિઝાઇન થવી જોઈએ બરાબર. ચાલો હવે આગળ શું એ કીધું છે, સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ બનાવે છે. તેમને બનાવેલ કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. તો જો તમને નીચે આ રીતે કોષ્ટક આપેલું છે, ત્યારે એના નામ છે સાનિયા, માનવ, આરુષિ અને કબીર. લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ બરાબર, ચાર આપણે કોલમ આપેલી છે, કોષ્ટક આપેલું છે તેમ. તો 10 સેમી લંબાઈ ને પહોળાઈ, પહેલા આપણે સાનિયાનું જોઈ લઈએ. સાનિયાનું શું આપ્યું છે? લંબાઈ 10 સેમી, પહોળાઈ 8 સેમી બરાબર. લંબાઈ બરાબર 10 સેમી, પહોળાઈ બરાબર 8 સેમી આપ્યું છે. શું શોધવાનું છે? પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે બે શોધવાનું છે. તો આપણે લંબાઈ અને પહોળાઈ આપણી પાસે છે જ, તો પરિમિતિ અને ક્ષેત્રફળ મળી જશે આપણે. તો ચાલો પહેલા પરિમિતિનું સૂત્ર મૂકીએ. પરિમિતિ બરાબર, પહેલા તો ચોરસ છે કે લંબચોરસ, કે જુઓ લંબાઈ અને પહોળાઈ બે અલગ અલગ આપેલી છે ને માપ, તો લંબચોરસ હશે બરાબર કાર્ડ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર થશે, તમે સૂત્ર બધાએ મોઢે કરી લીધા હશે. તો જુઓ લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બસ હવે સૂત્રમાં આપણે રકમ મૂકવાની છે. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 10 સેમી. પહોળાઈ કેટલી છે?
8 સેમી. 2 × 10 ને 8, 18 સેમી, બરાબર. હવે કેટલી થશે પરિમિતિ? 18 × 36 સેમી પરિમિતિ થશે, બરાબર. તો લંબચોરસ ની પરિમિતિ શું આવી? 36 સેમી. તો આપણે અહીંયા લખશું પરિમિતિ માં 36 સેમી. હવે ક્ષેત્રફળ શોધવાનું કીધું છે, તો ક્ષેત્રફળ નું સૂત્ર શું આવશે? પેલા તો લંબ ચોરસ નું ક્ષેત્રફળ, બરાબર. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. મેં તમને કીધું હતું ને કે સૂત્ર યાદ કરી લેજો, એના ઉપરથી દાખલા હશે, આપણા માટે ઈઝી થઈ જાય, બરાબર. પાછું સૂત્ર યાદ હોય તો ચાલો. લંબાઈ શું છે? 10 સેમી. પહોળાઈ શું છે? 8 સેમી. તો 10 × 8, તો 10 × 8 = 80 ચોરસ સેમી, બરાબર. ક્ષેત્રફળ નો એકમ શું આવે? ચોરસ સેમી અથવા તો ચોરસ મીટર, બરાબર. અહીંયા સેમી આપેલું છે, તો 80 ચોરસ સેમી. તો અહીંયા શું આવશે? ક્ષેત્રફળ 80 ચોરસ સેમી. ચાલો, તો હવે આપણે આગળ માનવનું જોઈએ. તો માનવનું શું આપ્યું છે? ચાલો, તો માનવમાં આપણે લંબાઈ કાઢી આપી દીધી છે 11 સેમી, પહોળાઈ આપી નથી. પરિમિતિ 44 સેમી આપી દીધી છે, ક્ષેત્રફળ આપ્યું નથી. તો ચાલો, આપણે પહેલા એક પહોળાઈ મળી જાય તો આપણે એક ક્ષેત્રફળ મળી જાય કે નહીં? તો પહોળાઈ શોધવા માટે આપણે શું કરશું? તો આપણે પરિમિતિના સૂત્રમાં રકમ મૂકીને આપણે પહોળાઈ શોધી શકીએ. તો પહેલા તો આપણે પરિમિતિનું સૂત્ર શું છે? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો, પરિમિતિ શું આપી છે? 44 સેમી. હવે 2 × લંબાઈ આપી છે 11 સેમી. પહોળાઈ આપી નથી, એ આપણે શોધવાની છે. તો પહોળાઈ લખશું. હવે 44, જુઓ આ 2 અહીંયા ગુણાકારમાં છે, બરાબર. તો અહીંયા આવે તો શું થશે? ભાગાકારમાં. મેં પહેલા જ કીધું કે ગુણાકારમાં આ હોય તો સામે સાઈડ આવે, તો ભાગાકારમાં થાય. પ્લસમાં હોય તો સામે આવે, તો માઇનસ થાય. તો 44 ભાગ્યા 2 થશે, બરાબર 11 સેમી વત્તા પહોળાઈ, બરાબર. હવે શું આવશે? 44 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 22 આવશે. 22 × 44 થાય તો બરાબર 11 સેમી પ્લસ પહોળાઈ. હવે 11 સેમી છે, પ્લસ છે, તો આ સાઈડ આવે તો શું થશે? માઇનસ થશે. એટલે 22 − 11 બરાબર પહોળાઈ. હવે જે જવાબ આપે એ પહોળાઈ મળી જશે આપણે. તો 22 − 11 થશે, તો શું આવશે? 11 સેમી બરાબર પહોળાઈ, બરાબર. તો પહોળાઈ શું આવી? પહોળાઈ બરાબર 11 સેમી આવી, બરાબર. તો આપણે 11 સેમી લખશું. ચાલો, હવે ક્ષેત્રફળ મળી જાય કે નહીં? તો ક્ષેત્રફળ નું સૂત્ર આપણે મૂકીએ તો લંબ ચોરસ છે ને, જો 2 નું લંબાઈ અને પહોળાઈ સરખી છે, તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, લંબાઈ શું આપી છે? 11 સેમી. પહોળાઈ શું આપી છે? 11 સેમી. હવે 11 × 11 કરો છો, કેટલા થશે? 11 × 11 = 1, 11 × 11 = 12, 121 ચોરસ સેમી. શું આવશે ક્ષેત્રફળ? 121 ચોરસ સેમી. તો આ દાખલો આ રીતના થશે, બરાબર. પહોળાઈ 11 સેમી ને ક્ષેત્રફળ માં આવશે 121 ચોરસ સેમી. ચાલો, હવે આપણે આરુષિની જોઈ લઈએ. તો લંબાઈ આપેલી છે આરુષિની, કઈ આપેલું જ નથી, બરાબર. પહોળાઈ છે 8 સેમી, પરિમિતિ નથી આપી ને ક્ષેત્રફળ 80 ચોરસ સેમી. તો જુઓ, આરુષિને હવે લંબાઈ નથી આપી ને પહોળાઈ જ છે, અને પરિમિતિ પણ શોધવાની છે. પણ આપણે ક્ષેત્રફળ આપી દીધેલું છે, બરાબર. તો આપણે ક્ષેત્રફળ ઉપરથી એની લંબાઈ શોધી શકીએ કે નહીં? ક્ષેત્રફળનું સૂત્ર આપણે મૂકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણી પાસે 2
રકમ આપેલી છે, એક પહોળાઈ આપેલી છે અને ક્ષેત્રફળ પણ આપેલું છે, તો આપણે એના પરથી લંબાઈ મળી જશે. તો ચાલો પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ મૂકીએ. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 80 ચોરસ સેમી, બરાબર લંબાઈ આપી નથી ને પહોળાઈ શું આપી છે, 8 સેમી, બરાબર. તો હવે 8 છે એ ગુણાકારમાં છે ને, તો અહીંયા આવશે તો શું થશે, ભાગાકારમાં, બરાબર. ગુણાકાર હોય એનો ભાગાકાર, માઇનસ હોય એનું પ્લસ, ને પ્લસ હોય એનું માઇનસ, સરવાળો હોય તો બાદબાકી થશે. તો અહીંયા ગુણાકાર છે તો 80/8 લંબાઈ બરાબર. તો શું આવશે, લંબાઈ બરાબર 10 આવશે, 10 8 80, 10 સેમી, બરાબર. તો હવે જો 10 સેમી આપણે લંબાઈ મળી ગઈ, બરાબર. હવે શું શોધવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ સોરી પરિમિતિ શોધવાની છે. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરશું. તો પરિમિતિ શોધવાની છે, 2 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે, તો 10 સેમી. પહોળાઈ કેટલી આપેલી છે, 8 સેમી. તો હવે જોઈએ, 2 ગુણ્યા 10 ને 8 18 સેમી થશે. તો 18 ગુણ્યા 36 સેમી. શું આવી આ લંબચોરસની પરિમિતિ આવી, 36 સેમી. તો પરિમિતિ થશે 36 સેમી. અને ક્ષેત્રફળ તો આપણે આપેલું છે, તો પહોળાઈ અને પરિમિતિ સોઈ દી, બરાબર. તો તમે આ ચોપડીમાં વ્યવસ્થિત તમારી લખી લેજો. હવે આપણે કબીરનું જોઈએ. કબીરનું શું કીધું છે, લંબાઈ નથી આપી, પહોળાઈ નથી આપી, પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ આપ્યું છે. તો જુઓ, પરિમિતિ આપી છે 40 સેમી, ક્ષેત્રફળ આપ્યું છે 100 ચોરસ સેમી. તો હવે અહીંયા લંબાઈ અને પહોળાઈ આપણે કઈ રીતના શોધશું. ધારો કે આ ચોરસ આપેલું છે, બરાબર, અથવા તો લંબચોરસ છે. તો હવે આપણે ક્ષેત્રફળ જોઈએ. તો ધારો કે એ 5 હોય, બરાબર, 50 હોય એની લંબાઈ, ને આ 2 હોય, બરાબર, 2 સેમી અને આ 50 સેમી. તો અહીંયા 100 થઈ શકે, બરાબર, 50 × 100, બરાબર. તો એનું ક્ષેત્રફળ 100 આવી શકે. પણ હવે આ જે 2 રકમ હોય, લંબાઈ ને પહોળાઈ, તો પરિમિતિ આવી શકે કે નહીં આપણે જોવું પડે ને, કેમ કે પરિમિતિ આપણે અહીંયા 40 આપેલું છે. તો આ પણ 40 આવવું જોઈએ ને આ પણ 100 આવવું જોઈએ, એવી 2 રકમ આપણે શોધવાની છે લંબાઈ અને પહોળાઈમાં. તો જો હવે પરિમિતિ જોવા જઈએ તો 50 અહીંયા 50 હોય, અહીંયા 2 હોય ને અહીંયા 2, તો ચારેયનો સરવાળો કરો છે, અથવા તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરો, તો શું આવશે, 50 ને 50, 100 ને 2 ને 2, 4, બરાબર. તો શું આવ્યું, 100 ને 100, 104 સેમી આવશે, બરાબર. પરિમિતિ તો થશે ન થાય, બરાબર. હવે આપણે એવી કઈ સંખ્યા છે, ધારો કે અહીં 10 હોય અને અહીંયા 10 હોય, બરાબર. તો 10 10 100 થશે, 100 ચોરસ સેમી, બરાબર. તો 10 × 10 કરીએ, 10 સેમી લંબાઈ અને 10 સેમી પહોળાઈ. પહોળાઈ બરાબર 10 સેમી, બરાબર. તો જુઓ, 10 × 10 કરો તો ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો છે તો 100 આવશે. હવે આપણે પરિમિતિ માટે શું કરશું, આ 10 હોય તો અહીંયા પણ 10 સેમી હોય કે નહીં, આ 10 હોય તો અહીંયા પણ 10 સેમી હોય. તો પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો પણ થાય, અથવા તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કરો છે. તો જો આનું ક્ષેત્રફળ તો મળી જશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો ક્ષેત્રફળ તો મળી જશે 100 ચોરસ સેમી, બરાબર. પણ આપણે હવે પરિમિતિ મળશે કે નહીં એ જોવાનું ને. તો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ જોઈએ, 2 ગુણ્યા લંબાઈ કેટલી, 10 વત્તા પહોળાઈ 10. તો
શું કરશું? 2 × 10 = 20, તો 20 × 40 સેમી આવી ગયો. તો જુઓ, પરિમિતિ 40 સેમી આવી ગઈ, બરોબર. અથવા તો તમે 4 × લંબાઈ કર્યું હોત તો પણ આવી જાત. જુઓ, 4 × લંબાઈ, પરિમિતિનું બીજું ચોરસની પરિમિતિનું સૂત્ર છે ને, પણ આ તો હજી આપણે નથી કરતા હતા, ચોરસ છે કે લંબ ચોરસ છે, બરાબર. તો જુઓ, ચોરસ જ છે, લંબાઈ ને પહોળાઈ 10 10 સેમી, એટલે 100 ચોરસ સેમી આવ્યું, બરાબર, ક્ષેત્રફળ એનું. તો હવે જુઓ, 4 × લંબાઈ, તો 4 × 10 કરો છે, તો 4 × 40 સેમી. તો જુઓ, પરિમિતિ 40 આવી ગઈ. તો શું હશે લંબાઈ ને પહોળાઈ? તો લંબાઈ પણ 10 હશે સેમી અને પહોળાઈ પણ 10 સેમી હશે, બરાબર. ત્યારે 40 અને આ 100 આવે. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. હવે બાકીમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો હોમવર્કમાં જે ઓલી ડિઝાઇન છે તે તમે તમારી ચોપડીમાં વ્યવસ્થિત દર્શાવી દેજો, બરાબર, ત્રિકોણ આકાર લાદીવાળી ડિઝાઇન. અને બીજું આ જે બોર્ડ વર્ક કરાવ્યું છે એ વ્યવસ્થિત બુકમાં લખી લેવાનું છે.